નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મતનું મહાભારત. હું છું નિશ્ચિત રાજગુરુ. નગરપાલિકાની ચૂંટણી આવી ગઈ છે. વિધાનસભાના પરિણામ બાદ આ એક મહત્વપૂર્ણ ચૂંટણી ગણવામાં આવી રહી છે. આજે અમે આવી ગયા છીએ જસદણ નગરપાલિકા, અને એ જાણવાનો પ્રયત્ન કરીશું કે જસદણ નગરપાલિકામાં શું ખરેખર વિકાસ થયો છે, લોકોના પ્રશ્નોનો ઉકેલ આવ્યો છે કે કેમ. વર્ષ 1995 બાદ નગરપાલિકા અસ્તિત્વમાં આવી, અને ત્યારબાદ 7.5 વર્ષ સુધી કોંગ્રેસે રાજ કરી શકી, પરંતુ ત્યારબાદ ભાજપ વધુ શાસન મેળવી ચૂકી છે અહીંયા. પરંતુ વિધાનસભામાં જે કોંગ્રેસે મહેનત કરી, જે પરિણામ આવ્યું, એક મજબૂત વિરોધ પક્ષ જોવા મળ્યો, તો શું તેની અસર અહીંયા જોવા મળશે. બીજી તરફ વિધાનસભા ક્ષેત્રમાં કુંવરજી બાવળિયાનો અહીંયા દબદબો રહ્યો છે. ગત વિધાનસભામાં આશરે 9,000 મતોથી તેમણે વિજય પણ પ્રાપ્ત કર્યો છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી બંનેના સભ્યો આપણી સાથે જોડાયા છે, આમ જનતા પણ આપણી સાથે જોડાય છે. એમની સાથે સીધી વાતચીત કરીએ કે હકીકતમાં નગરપાલિકામાં શું ભાજપ શાસન કરી શકી છે, કેટલા કાર્યો થયા છે લોકોના. આપણી સાથે મહિલાઓ પણ જોડાય છે. વિધાનસભાનું જે પરિણામ આવ્યું, કોંગ્રેસ મજબૂત રીતે એક વિરોધ પક્ષ તરીકે ઉભરીને આવી છે. જસદણમાં કોંગ્રેસનું રાજ રહ્યું છે, જોવામાં આવ્યું છે. કુંવરજી બાવળિયા જીત્યા. નગરપાલિકાની શું સ્થિતિ છે, શું કાર્ય થયા છે લોકોના જે મૂંઝવતા પ્રશ્નો છે એના? જસદણમાં નગરપાલિકામાં છેલ્લા 1.5 વર્ષમાં મારા ખ્યાલ મુજબ 35 થી 39 કરોડના કામ થયા છે. એ પૂર્વે 3.5 વર્ષ પહેલાં ઓછામાં ઓછા બધો ટોટલ મારી 59 કરોડના કામ કુલ થયા છે. અને હજુ આજ સુધી અમારી નગરપાલિકાની ટીમ, જે રમાબેન મકવાણા, દિનેશભાઈ હિરપરા, ડૉક્ટર બોગરા સાહેબ, ધીરુભાઈ ભાયણી, એમના સમગ્ર પ્રયાસથી જસદણમાં, જ્યાં વર્ષોથી કોંગ્રેસના ગઢ ગણાય એવા વોર્ડમાં, અલગ અલગ ગલીઓ આજે જે કોઈ દિવસ 50 વર્ષમાં બની નથી, એ અત્યારે બને છે. અત્યારે કામ ચાલુ છે, જે અત્યારના સમયમાં અત્યારે કામ ચાલુ છે. એ દરમિયાન જે આજે હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ અમારો 5 નંબરનો વોર્ડ કહેવાય છે, કોંગ્રેસનો ગઢ છે, ત્યાં છેલ્લા 40 વર્ષમાં કોઈ દિવસ રોડ સારા બન્યા નહોતા. એ રોડ અમે 1.5 વર્ષમાં 2 વખત બનાવ્યા. પહેલી વખત તો બ્લોક રોડ બનાવ્યો, ત્યારબાદ ભૂગર્ભ ગટરની કામગીરી આવી, ત્યારબાદ ભૂગર્ભ ગટરની કામગીરી પૂરી થઈ, પૂર્ણ થતાં તરત જ અમારા બેનશ્રીને એક જ ફોન, બેનશ્રી દિનેશભાઈને એક જ ફોન કરવાથી એ કામ પરિપૂર્ણ થઈને અત્યારે તમામ સારામાં સારા વિસ્તાર તરીકે મેં અમારા વોર્ડને બનાવેલ. મારો સવાલ એ છે કે જસદણ નગરપાલિકામાં તમામ કામ થઈ ગયા છે, કોઈ તકલીફ નથી લોકોને? અત્યારે બધા ટાઈપમાં રોડ, રસ્તા, લાઇટ, પાણીના ટોટલી કામકાજ ચાલુ છે નગરપાલિકામાં. એ કામગીરીની 12 કલાક હોય ને 12 કલાક એમાં 18 કલાકનું કામ થતું હોય છે. કે ભાઈ દાખલા તરીકે કઈ જગ્યાએ કેનું કામ ચાલુ છે, ડામરનું, પેવરનું, બધી જગ્યાએ બેન અમારા સાથે રહીને અને ટોટલી બધી જગ્યાએ કામગીરી અત્યાર સુધીની હું માનું છું ને, ત્યાં સુધીમાં છેલ્લી 3 થી 4 ટર્મમાં કામ નહીં થાય ને એવા અમારા બેન રમાબેને કામ કરેલા છે. ભાજપનું કહેવું છે કે કામ થયા છે. કોંગ્રેસના મિત્રો પણ આપણી સાથે જોડાયા છે. ભાજપ કહી રહ્યું છે કે 15-12 કલાકના કામમાં 18 કલાક કામ થઈ રહ્યું છે. તો શું જસદણમાં કોંગ્રેસને લાગે છે વિકાસ થયો છે, કામ થયા છે? ના સાહેબ, વિકાસના નામે મીનનું છે. આજે 25 વર્ષથી ભાજપનું શાસન છે, એટલે ભ્રષ્ટાચારનો મોટો ફેરિંગ. અત્યારે હાઈકોર્ટમાં કેસ પડ્યા છે, અને રોડ રસ્તામાં પણ અમુક જગ્યાએ રોડની સાઈડો મેલ દેશે અમુક રસ્તામાં, અને આ રસ્તા જે થયા છે એ રાજ્ય સરકારે ભૂગર્ભ યોજનાને હિસાબે આપેલા છે. કોઈને દેન નથી કે આ ગ્રાન્ટ નવી લઈ આવ્યા. 25-30 કરોડના સપના દેખાડ્યા છે, બાકી 25-30 કરોડના ભ્રષ્ટાચાર પાકા. એટલે કેવા પ્રકારના ભ્રષ્ટાચાર થયા? ભ્રષ્ટાચારમાં ક્વોલિટી દેખાડવાની બીજી, કરવાની બીજી, રાતના કામ કરવાના, અને કમિશન ડાઉન પેમેન્ટ હોય તોય કોન્ટ્રાક્ટરો જસદણની અંદર રોતા રોતા જાય છે, અધૂરા કામ મેલીને જાય છે અને પેમેન્ટ થઈ જાય છે. એના માટે ભાજપ પૂરી જવાબદારી, જે જે નામ આગેવાનોના લીધા એ બધાય ભ્રષ્ટાચારના આગેવાનો છે, અને ભ્રષ્ટાચારમાં મોટામાં મોટું હોલીવુડ લગીને અમારે જસદણ નગરપાલિકાનો ભ્રષ્ટાચાર સાપે ચડેલ છે. અચ્છા, એટલે ભ્રષ્ટાચારનો એક આરોપ કોંગ્રેસ લગાવી રહી છે, બીજી તરફ ભાજપ આપ કહી રહ્યા છો કામ થઈ રહ્યા છે, કોંગ્રેસ કહી રહી છે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આપને નથી લાગતું કે આ રાજકારણની આ રમતમાં નગરપાલિકામાં જે જનતાના મુદ્દા હોય છે, ગ્રામ્ય લેવલના અસર કરતા મુદ્દા હોય છે, એ ક્યાંક બાકી રહી જાય છે? આમાં શું છે ભાઈ, આપણી મોટી નગરપાલિકામાં કોઈ માણસો એવા હોય પણ ખરા, એમાં અત્યારે આ વખતે અમે બધા ઉમેદવારો બદલવાના છે, અને જે વાત કોંગ્રેસ ભ્રષ્ટાચારની કરે છે ને, મૂળ પાયામાં કોંગ્રેસ જ છે. કારણ કે કોંગ્રેસ જ એ શું કરે છે, ઉથલ પાથલનું રાજકારણ કરે છે. જે સ્થિર શાસન હાલતું હોય એમાં કોંગ્રેસવાળા ટાંટિયા ખેંચ કરીને ભાઈ 5 સભ્યોને તોડાને ફોડાની બધી આખી તોડફોડનું રાજકારણ કરીને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન કોંગ્રેસે જ આપ્યું છે. જો કોંગ્રેસ આવી પ્રવૃત્તિ ન કરે તો ભ્રષ્ટાચાર કરવાની કોઈની હિંમત હાલે નહીં.
तो भ्रष्टाचार की एक बात तो अहीं स्पष्ट लगी रही है कि भ्रष्टाचार आरोप लाग्या छे एमांथी अमुक भाजपा सदस्य था जेने सस्पेंड कराया छे भाजपा कहेवू छे। हवे सवाल ये थई रह्यो छे के आक्षेप भ्रष्टाचार नो कांग्रेस करी रही छे परंतु भाजपनुं कहेवू छे भ्रष्टाचार में कांग्रेस नो पण हाथ छे, आ राजनीति में कांग्रेसे शुरुआत करी हती आवा प्रकारनी राजनीति। छेल्ला केटला टाइम थी जसदण नगरपालिकानी अंदर बीजेपी नुं शासन छे, भाजपनुं शासन छे, अने जे अमारा मित्रे कीधुं के सस्पेंड कर्या छे पण हजी पूरुं थया वगर हमणा विधानसभानी चूंटणी उपर इनाय सदस्यों पाछा रिटर्न होतन लई लीधा छे बीजेपीए। અને જે આ રોડ રસ્તા ને આ જે કંઈ છે એ કેટલા ટાઈમથી સાહેબ બીજેપીના જ નગરપાલિકા છે, સરકાર બીજેપીની છે, ધારાસભ્યો નો ડાઉટ અમારે કોંગ્રેસના હતા પણ સરકાર અને નગરપાલિકા બે બીજેપીની છે અને બે ફામ ભ્રષ્ટાચાર, એક તો ખાસમ ખાસ જે ભ્રષ્ટાચાર થયો છે શૌચાલય કૌભાંડમાં, જે તમને હંધાઈને ખબર છે કે બોલિવૂડના ફિલ્મની અંદર પણ જસદણ ચમકેલું છે, જે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર શૌચાલય કૌભાંડની જે સંડાટના પૈસા ખાઈ ગયા છે, જે કરોડો અબજો રૂપિયાનો જે કોન્ટ્રાક્ટર જે ખાલી ચોપડે નામ બોલ્યા છે અને પૈસાની ઉચાપત કરેલી છે, જે હારા હારા માણસોના નામ ચોપડે ચડેલા છે જેના ઘરે સંડાસ કે શૌચાલય બનેલા છે એના નામ ઉપર તે પૈસા ઉપાડી લીધેલા છે, જે કરોડો રૂપિયાનું જે કૌભાંડ કરેલું છે શૌચાલય કૌભાંડ, એ આખા ગુજરાતની અંદર અને આખા જસદણની અંદર અને બોલિવૂડની અંદર આખા ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ખબર છે કે શું પરિસ્થિતિ થઈ છે। એક કૌભાંડ એ સામે આવી રહ્યું છે કે શૌચાલય કૌભાંડ જસદણમાં, આમ તો સામાન્ય રીતે ખૂબ ચર્ચામાં રહ્યું છે જસદણનું આ શૌચાલય કૌભાંડ અને લોકો સમક્ષ પણ આવી ગયું છે। હવે આરોપ તો ભાજપ પર થઈ રહ્યા છે, ભાજપના આપના જ સદસ્ય કહી રહ્યા છે કે હા અમુક સભ્યો એવા હતા જે કોંગ્રેસની સાથે મળીને આવા પ્રકારનું કાર્ય કર્યું, એટલે એક વાત તો અહીંયા નક્કી છે કે ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે, તો હવે ભાજપનું શું સ્ટેન્ડ રહેશે? ભ્રષ્ટાચાર શૌચાલય કૌભાંડમાં કોંગ્રેસના મિત્રો કહે છે કે એમણે કરેલો છે, પણ જે ભ્રષ્ટાચાર થયો હતો એમાં અમારા માનનીય શ્રી ડૉક્ટર સાહેબ બોગરા સાહેબે પણ એમાં રસ લઈ સરકારને લેટર લખી અને એમાં જે ચાર કર્મચારી હતા એના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી, જે ચીફ ઓફિસર છે એના વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરાવી, એમના જામીન પણ નહોતા મળ્યા, આ કાર્ય ભાજપે કર્યું। અને જો કૌભાંડની વાત કરતા હોય તો એના જસદણ તાલુકા પંચાયતની અંદર અમરાપુરમાં બહુ મોટું કૌભાંડ થયું, માધવીપુરની અંદર બહુ મોટું કૌભાંડ થયું, આ પણ હું એ જ કહેવા માંગુ છું કે અમારે ડોક્ટર સાહેબે આવી આવી ભલામણો કરી, જો ભાજપ ઇન્વોલ્વ હોય તો ડોક્ટર સાહેબ ભલામણ ન કરે, તો મારું એ કહેવાનું છે કે આ કૌભાંડો જે તાલુકામાં થયા છે તો કુંવરજીભાઈ કેમ એની ભલામણ નથી કરતા? એટલે ધારાસભ્ય તો કુંવરજીભાઈ અહીંયા છે, હવે એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે કોંગ્રેસનું વિધાનસભામાં અહીંયા જોર રહ્યું છે, આ વખતે પણ કોંગ્રેસના ઉમેદવાર કુંવરજી બાવળિયા જીત્યા, તો પછી હવે નગરપાલિકા કેમ તમે હસ્તક નથી કરી શકતા? જો વિધાનસભા એક મોટો ક્ષેત્ર કોંગ્રેસ પાસે છે તો શું એવા કારણો છે કે નગરપાલિકા હસ્તક કરવામાં તકલીફ પડી રહી છે? કોઈ તકલીફ નથી, આ વખતે 100% બે તૃતીયાંશ બહુમતીથી જસદણ શહેરની અંદર નગરપાલિકા કોંગ્રેસની બનશે, એમાં બે બિનમતી નથી, અને જસદણ શહેરની પ્રજાએ નક્કી કર્યું છે, ભારતીય જનતા પાર્ટી એડી ચોડીનું તમામ અહીંયા કામ કરેલું છતાં પણ નહીં નહીં સિટીની અંદર નહીં ગ્રામ્ય વિસ્તારની અંદર એને કામ જે કરવું જોઈએ એ પ્રમાણે એને નથી કર્યું, છતાં ઓડી જોડીનું જે પ્રમાણ લગાડ્યું છતાં એને પ્રજાએ સ્વીકાર્યા નથી, અને વિધાનસભાની અંદર એને જે રીતના હરાવ્યો એ જ રીતના જસદણ શહેરની અંદર 1-7 વોટની અંદર લોકોએ મન મનાવી લીધું, ભાજપના જે ભ્રષ્ટાચારો આ શહેરની અંદર તમામ ક્ષેત્રની અંદર નાના મોટા જે ભ્રષ્ટાચારો થયા છે એ ભ્રષ્ટાચારોની તપાસ હજી આજની તારીખમાં થઈ નથી, નિયામકોએ જે કોઈએ કાંઈ એની તપાસો માંગી એ તપાસો પણ હજી થઈ નથી। કોઈ સ્થાનિક મુદ્દા ભાજપને કરવાના રહી ગયા હોય એવા? પાણીનો મુદ્દો જસદણમાં લાંબા સમયથી ચર્ચાઈ રહ્યો છે કે પાણીની તકલીફ છે, ક્યારેક પાણી નથી મળતું ક્યારેક મળે છે, ખેડૂતનો મુદ્દો એક અગ્રેસર રહ્યો છે, નગરપાલિકામાં આવા તમામ મુદ્દા અસર કરશે, તો ભાજપના દ્રષ્ટિએ કોઈ એવા મુદ્દા બાકી રહી ગયા છે જે કાર્ય કરવાના બાકી હોય એવા કોઈ મુદ્દા? જે પાણીનો પ્રશ્ન કાયમિક જસદણનો હતો એ આખા ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં સૌની યોજના જે ભારતીય જનતા પાર્ટી લાવી 12,500 કરોડનું જે પેકેજ હતું એમાંથી જે લિંક નંબર 4ની અંદર મોટા આંકડિયાની અંદર જે પાણી ઠલવાનું એ પાણી અત્યારે આલણ સાગર ડેમની અંદર એપ્રિલ મે મહિનાની અંદર આલણ સાગર ડેમની અંદર પાણી પડી જવાનું છે। માત્ર ને માત્ર જસદણનો પાણીનો જે પ્રશ્ન હતો એ અમારી માટે આલણ સાગર ડેમ એક જ વિકલ્પ હતો, બીજો કોઈ અમારી પાસે બીજો વિકલ્પ હતો નહીં, અને ખાસ કરીને નગરપાલિકાની અંદર જ્યારે આલણ સાગર ડેમ ખાલી હતા ત્યારે આખા જસદણ શહેરના જે 9 વોર્ડ હતા અને 9 વોર્ડની અંદર 60-70 બોર કરવામાં આવ્યા હતા,
અને જસદણ નગરપાલિકા દ્વારા એક પણ વિસ્તારની અંદર પાણી કોઈ દિવસ ન મળ્યું એવો દાખલો નથી. પાણી ઓછું મળ્યું છે પણ પૂરા પ્રેશરથી અને કલાકની અંદર પાણી પૂરા પ્રેશરથી આપેલું છે. ભાજપનો આવતી વખતે શું એજન્ડા છે? કારણ કે કોઈ મેનિફેસ્ટો જેવું આપે તો વિચાર્યું હશે નગરપાલિકા લોકોને આપવા માટે, એવો શું એજન્ડા છે? વિકાસ તો નોર્મલી એક જનરિક વાત છે, નગરપાલિકાની વાત કરજો. અમે આવનારા દિવસોની અંદર જે નગરપાલિકાની જે અત્યારે ચૂંટણીઓ આવી રહી છે તમારે અમારે વિકાસની અંદર જે જસદણની અંદર ખૂટતી વસ્તુઓ છે, નવું જે કે ક્રિકેટ ગ્રાઉન્ડ છે, બાગ બગીચા છે, રોડ રસ્તાઓ છે, સ્ટ્રીટ લાઇટો છે, સાફ સફાઈની અંદર લોકોને જે જરૂરિયાત છે સુવિધાઓની, એ સુવિધાઓ અમે પૂરી પાડવાના છીએ. આવનારા દિવસોની અંદર અમે ખૂબ જ મહેનત કરી રહ્યા છીએ. હાલની અંદર ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા રહી છે, આવનારા દિવસોની અંદર પણ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનવાની છે. ગુજરાતની અંદર પણ આજે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આવનારા દિવસોની અંદર જસદણનો જે વિકાસ ખૂબ પ્રગતિ થઈ રહી છે. જસદણ એક એવો વિસ્તાર છે કે જસદણના 105 ગામ છે તાલુકાના, અને 105 ગામમાંથી લોકો જસદણ શહેરની અંદર રહેવા આવી રહ્યા છે. ઉમંગાભેર ઉદ્યોગની વાત કરું તો પણ મને આપે 4-5 મુદ્દા કીધા કે જે આપ કરવાનું વિચારી રહ્યા છો, ક્રિકેટ ગ્રાઉન્ડ, લાઇટ, રસ્તા, બાગ બગીચા, તો અત્યાર સુધી કેમ ના થયા? આજની તારીખ સુધી અમે જે બાગ બગીચા અમારી પાસે છે એને અમે ડેવલપ પણ કરેલા છે, પણ આવનારા દિવસોમાં આજે નવા બાગ બગીચા કરવા માટે અમે જઈ રહ્યા છીએ. જસદણની અંદર બાગ બગીચા, મંદિરો, ધાર્મિક સ્થળો ખૂબ સારા છે, અને ભૂગર્ભ ગટરની યોજના પણ નહોતી, પણ અમારા પૂર્વ ધારાસભ્ય ડૉક્ટર ભરતભાઈ બોગરા 70 કરોડના માતબર જેવી રકમ આ જસદણ નગરપાલિકાને ભૂગર્ભ ગટર અપાવી છે. અમે એની પ્રેરણા છીએ, અમે એને યાદ કરીએ છીએ. તો ભાજપ કહી રહ્યું છે કે કાર્ય થયા છે, જેમ કે અમુક કાર્ય હજી બાકી છે જેને ડેવલપ કરવા માંગે છે. કોંગ્રેસનું કહેવું છે કે ભ્રષ્ટાચાર ખૂબ થયો છે, તેની તપાસ થવી જોઈએ, અને વિધાનસભામાં કોંગ્રેસને જે પરિણામ મળ્યું છે તેની અસર નગરપાલિકામાં થશે. હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક બાદ. બ્રેક બાદ આ ચર્ચા આગળ વધારીશું. આજે અમે આવ્યા છીએ અમરેલીના લાઠી નગરપાલિકામાં. ગટરની સુવિધા નથી, પાણીની સુવિધા નથી, સ્ટ્રીટ લાઇટ નથી, રસ્તા નથી, સફાઈ નથી થતી, કોઈ પણ વસ્તુ થતી નથી, માત્ર વેરા લેવામાં આવે છે. સભ્યોનો ખીચા ભરવાનો થયો છે કે ગામનો વિકાસ થયો છે? કોઈ આંદોલન કરવું પડ્યું ત્યારબાદ 1 કિલોમીટરનો રોડ થયો છે 1 વર્ષે. અમરેલી જિલ્લાના નેતાઓ, ભાજપના નેતાઓ, ઈ ટોપ લેવલના ગુજરાતની અંદર નેતાઓ છે, છતાં પણ અમરેલી જિલ્લાની અંદર ધોબી પછડાટ મળી ભાજપ. વેલકમ બેક, આપ જોઈ રહ્યા છો મતનું મહાભારત. બ્રેક પહેલા આપણે ચર્ચા કરી રહ્યા હતા કે ભ્રષ્ટાચાર થયો છે એવા આરોપ થયા, બીજી તરફ ભાજપે એ સવાલો, એ આરોપોને ડિફેન્ડ કર્યા. ભાજપનું કહેવું છે કાર્યો થયા છે અને આગળ પણ કાર્યો થવાના છે. હવે એક મુખ્ય મુદ્દો એ પણ સામે આવી રહ્યો છે કે રાહુલ ગાંધી રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા કોંગ્રેસના. યુવા કોંગ્રેસમાં યુવા મજબૂત થઈ રહ્યા છે અને પ્રાધાન્ય મળી રહ્યું છે યુવાઓને. જસદણની ખાસ વાત કરીએ તો જસદણ કોંગ્રેસમાં યુવાઓનું પ્રભુત્વ છે ખરું? છે. રાહુલ ગાંધી અધ્યક્ષ બન્યા પછી જસદણમાં અત્યારે યુથ કોંગ્રેસ પૂરેપૂરી શક્તિ સાથે મજબૂત બની છે. અને પરિણામ શું આવશે, શું લાગે છે? ચોક્કસ સારું આવશે. અને આ વખતે ખાસ કરીને યુવા નેતા નવા અમારા પાલિકામાંથી આવશે. રાહુલ ગાંધી યુવા નેતા તરીકે ઉભરી આવ્યા છે, તો આપને લાગે છે કે જો કોંગ્રેસ જીતે છે નગરપાલિકા તો યુવાઓને પ્રભુત્વ મળશે, કે ફરી એક વખત જે જૂની સિસ્ટમ કોંગ્રેસમાં ચાલતી આવી છે કે વરિષ્ઠ નેતાઓને આગળ કરવા, યુવાઓને ફરી કાર્યકર્તાની જેમ રાખવા? હા, રાહુલ ગાંધી યુવા અધ્યક્ષ બન્યા ને દેશના, એટલે એને આગ્રહ એવો જ રાખ્યો યુવાનોને જ આગળ. એટલે હવે પછી નગરપાલિકા બનશે તો યુવાનો જ આગળ હશે, કેમ કે યુવાનો થકી જ નવા વિચાર આવશે. કમિંગ આ જાઓ યુવા યુવા અને યુવા. તો કોંગ્રેસમાં યુવાઓનું મહત્વ છે એવું કહી રહ્યા છે. મહિલાઓ એક મુદ્દો રહ્યા છે. ભાજપ હંમેશા મહિલાઓને પ્રતિનિધિત્વ આપતું જોવા મળ્યું છે સેન્ટર પર, વિધાનસભામાં પણ જોવા મળ્યું છે, જો કે ગત વખતે ટિકિટ ઓછી મળી હતી 2012 કરતા. જસદણ નગરપાલિકાની વાત કરીએ, શું સ્થિતિ છે? મહિલાઓ પ્રાધાન્ય મળી રહ્યું છે અથવા તો મળતું રહેશે, શું આપની આપની શું આશા છે?
મહિલાઓને પ્રાધાન્ય મળતું રહે. તમે જોવો જ છો કે કોંગ્રેસમાં કેટલી મહિલાઓ છે અત્યારે અને ભાજપમાં કેટલી મહિલાઓ છે. અમારા નગરપાલિકાના પ્રમુખ પણ અત્યારે મહિલાઓ જ છે અને ભાજપ સરકારે હંમેશા છે ને મહિલાઓને પ્રાધાન્ય આપ્યું જ છે. એક દાખલો અત્યારનો જ લઉં તો આપણા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ છે, અત્યારે મધ્યપ્રદેશના રાજ્યપાલ બન્યા છે. આપણા રક્ષામંત્રી છે જે નિર્મલા સીતારામન, એ પણ એક મહિલા છે. વિદેશ મંત્રી છે એ પણ સુષ્મા સ્વરાજ છે. તો ભાજપે હરેક વખત મહિલાઓને પ્રાધાન્ય આપ્યું છે, આપતું રહેશે. આ વખતે પણ અમારી નગરપાલિકા અમારે મહિલા મોરચો અને મહિલાઓએ ઘણા બધા ઉમેદવારી નોંધાવી છે અને હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી જસદણમાં નગરપાલિકામાં ભાજપ જ આવશે. એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે વિધાનસભામાં તો ભાજપ મહિલાઓને પ્રતિનિધિત્વ આપતું અથવા તો કેન્દ્રમાં પ્રતિનિધિત્વ આપતું જોવા મળે છે, નગરપાલિકામાં મહિલાઓને પ્રતિનિધિત્વ આપવાથી લોકોને શું ફાયદો થઈ શકે? મહિલાઓને પ્રતિનિધિત્વ આપવાથી જો અમુક જે મહિલાઓના પ્રશ્ન છે એ જે એક મહિલા છે એ સાંભળશે અને મહિલાઓના પ્રશ્નો મહિલા સાંભળશે અને ઘણા બધા વિકાસના કાર્ય પણ મહિલાઓ કર્યા છે. એક ઉદાહરણ છે જ અમારી પાસે, એટલે એ જોઈને આખા ગામ જસદણના આખા ગામને ખબર છે એક મહિલા થઈને એને કેટલા કામ કર્યા છે. મહિલાઓનું જે તમે પ્રાધાન્યની વાત કરો છો તો એક ઘરની સાફ સફાઈ કરવાનું જે મહિલાઓની રિસ્પોન્સિબિલિટી હોય એ રીતે આજે જસદણ નગરપાલિકા હોય તો અમને જસદણની પરિસ્થિતિ સારી રીતે સમજી શકે તો એક મહિલા સમજી શકે. અમે આરામથી ધ્યાન દઈ શકીએ છીએ કે ક્યાં રોડ રસ્તાઓમાં પ્રોબ્લેમ છે. રહી વાત પાણીની તો પાણી પણ ભલે ભાજપની નગરપાલિકાની જે વાત થાય છે તો બીજે દિવસે આરામથી 4 થી 1 કલાક પાણી આવી જાય છે. અમે કોઈ વોર્ડમાં 1 થી 7 નંબરના વોર્ડમાં અમે કોઈ દિવસ ક્યારે આપને નથી લાગતું કે 1 કલાક પાણી પૂરતું ના કહેવાય? નહીં, થઈ જાય છે એકદમ 4 થી તમે ભરાઈ જાય છે આરામથી ટાંકા. હું ખુદ આજે 12 વર્ષ ત્યાં રહું છું જસદણમાં, અમે કોઈ દિવસ કોઈ રીતે દુઃખી મહિલાઓ થઈ જ નથી. એક મહિલાનો મુદ્દો છે. આ વખતે સ્થિતિ સીમાંકન થયા છે, 9 ના 7 વોર્ડ થયા છે. એક વોર્ડમાં 2 મહિલા ઉમેદવાર, 2 પુરુષ ઉમેદવાર, એવું જોઈએ તો 14 મહિલા ઉમેદવાર થશે, 14 પુરુષ ઉમેદવાર થશે. કોંગ્રેસ શું વિચારી છે મહિલા ઉમેદવારી મેદાને કેવા પ્રકારની ઉતારશે? શું મહિલા પ્રતિનિધિત્વ કોંગ્રેસ જસદણમાં મજબૂત રહ્યું છે? પહેલા મહિલા પ્રતિનિધિત્વ કોંગ્રેસમાં પૂરું છે અને પૂરું મજબૂત થાય છે. 14 એ 14 જે મહિલાઓ રહેવાની છે એ બધાએ જ્ઞાતિના પ્રતિનિધિત્વ મળી રહે એવી બધી બહેરાઓને અમે મેદાનમાં ઉતારવાના છીએ અને બધાય વોર્ડની અંદર અત્યારે જે મહિલાઓ અમે નક્કી કર્યા છે એ આવતી નગરપાલિકાની ચૂંટણીની અંદર પૂરેપૂરું જસદણ શહેરના પ્રાણ પ્રશ્નો ઉકેલ લાવે એવા મહિલાઓ અમે મેદાનમાં ઉતારવા માટે નક્કી કર્યા છે. પાણીનો જે પ્રશ્ન અગાઉ મારા ભાઈઓએ કીધું એમ, આ પાણીના પ્રશ્ન માટે જ્યારે પાણી નહોતું અહીંયા આલન સાગર તળાવની અંદર ત્યારે ભારતીય જનતા પાર્ટી જે પ્રકારની વાત પાણીના પ્રશ્ન માટે કરતી હતી, અહીંયા મુખ્યમંત્રી આવી અને ખાતમુહૂર્ત કરી ગયા, અહીંયા રાષ્ટ્રપતિ આવીને ખાતમુહૂર્ત કરી ગયા, હજી એનું ટેન્ડરિંગ કે એનું કાંઈ થયું નથી. માત્ર વિધાનસભાની ચૂંટણી પહેલાં અને વિધાનસભાની ચૂંટણી હતી એ દરમિયાન લોકોને પાણી અમે સીધું નર્મદાનું પાણી લાવી દેવી છે આવી જે વાતો ભારતીય જનતા પાર્ટી કરતી. અત્યારે જે પાણી છે કુદરતની દેન છે, કુદરતની દેનથી તળાવ ભરાણું છે, છતાં પણ આજે પૂરા ફોર્સથી પાણી જસદણને મળતું નથી. 3 દિવસે પાણી મળે છે. જસદણની ગૃહિણીઓ જે પાણી માટે રજૂઆત કરે છે ડોળું પાણી મળે છે. ફિલ્ટર કોંગ્રેસના શાસનમાં જે ફિલ્ટર પ્લાન્ટ પાણીના મુદ્દે પૂરે સાંભળો પેલા. ફિલ્ટર પ્લાન્ટ જે નગરપાલિકા પાસે જે ફિલ્ટર પ્લાન્ટ છે એ ફિલ્ટર પ્લાન્ટ આજની તારીખમાં બંધ હાલતમાં પડ્યો. કોંગ્રેસના શાસન વખતે જે ફિલ્ટર પ્લાન્ટ જસદણને આપેલો હતો હજી ફિલ્ટરનું પાણી મળતું નથી. સીધું પાણી મળે છે જસદણની પ્રજાને, ડોળું પાણી મળે છે અને 3 દિવસે પાણી મળે છે. આપણી સાથે આમ જનતા પણ છે અને એમને પૂછીએ જસદણમાં કોઈ તકલીફ છે, એક આમ જનતા તરીકે જવાબ જોઈએ છે. જસદણની માલિપા, જસદણની નગરપાલિકાની માલિપા ભાજપ શાસન છે અત્યારે. અત્યારે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી, કોઈ જાતની પાણી રોડ રસ્તા વીજળી તમામ કામ નગરપાલિકાના સભ્યો ભાજપના સભ્યોએ કરેલા છે. અને રહી વાત ભૂતકાળની, ભૂતકાળમાં જાદુ શાસન કોંગ્રેસનું રહ્યું હતું અને કોંગ્રેસના વખતમાં કોઈ પણ રોડ રસ્તા પાણી કોઈ પણ જાતની સુવિધાઓ નહોતી અને અત્યારે ભારતીય જનતા પાર્ટીએ તે સુવિધાઓ પૂરી પાડી છે. એનો જસ પબ્લિક એને દેવાની છે પ્રોપર જસદણમાંથી, એવું અમારું મંતવ્ય છે. આપ શું કહેવા માંગશો? કોઈ મુદ્દા અધૂરા, કંઈ કામ કરવાના બાકી? બધા કામ બાકી જ છે, કોઈ કામ થયા નથી. ખાલી મોટી મોટી વાતો કરવાથી કામ તો ન થાય. એટલે ઇમેજનરી થિંગ અલગ હોય અને વાસ્તવિકતા અલગ હોય, બરાબર છે. મારો કાકા સવાલ એ છે
કે ફિલ્ટર પ્લાન્ટનો મુદ્દો કોંગ્રેસે ઉઠાવ્યો, બંધ છે. બહેનનું કહેવું છે કે ફિલ્ટર પ્લાન્ટ યથાવત છે, પાણી ચોખ્ખું બધાને મળી રહ્યું છે. બીજો મુદ્દો એ આક્ષેપ લાંબા સમયથી જસદણમાં થઈ રહ્યા છે કે નગરપાલિકાના પ્રમુખ કલેક્ટર ચૂંટે છે. આ બે મુદ્દે આપની શું પ્રતિક્રિયા છે? પ્રતિક્રિયા એવું છે કે દર મહિને 1 લાખ રૂપિયા ફિલ્ટર પ્લાન્ટના કોન્ટ્રાક્ટરને ચૂકવવામાં આવે છે. ફિલ્ટર પ્લાન્ટ ચાલુ છે નહીં, લાગતા વળગતા સભ્યોના ભાગીદારીમાં દર મહિને મારી પાસે ITI માહિતી છે, 1 લાખ રૂપિયાનું ચૂકવણું દર મહિને થાય છે. 28 લાખ રૂપિયાનું રિપેરિંગ આજે 6 મહિના પહેલાં કરેલું અને હાલમાં ફિલ્ટર પ્લાન્ટ બંધ છે. અને કલેક્ટરના ભાજપના વાદ વિવાદને હિસાબે કલેક્ટરને દરમિયાનગીરી કરી અને કલેક્ટરને પ્રમુખ ચૂંટવા પડ્યા છે, ચૂંટાયેલા નથી. બે મુદ્દાઓ એ સામે આવી રહ્યા છે કે એક તો ભાજપ કહી રહ્યું છે ફિલ્ટર પ્લાન્ટ ચાલુ છે, કોંગ્રેસ કહી રહ્યું છે ફિલ્ટર પ્લાન્ટ બંધ છે. બીજું એક આંતરિક જે રાજનીતિનો આ રાજકીય વિવાદ છે. ભાજપ કહી રહ્યું છે કે ચૂંટાયેલા પ્રતિનિધિત્વમાં ચૂંટણી થાય છે અને ત્યારબાદ નગરપાલિકાના પ્રમુખ ચૂંટાય છે. કોંગ્રેસનું કહેવું છે કે કલેક્ટર દ્વારા હસ્તક્ષેપ કરીને નગરપાલિકાના પ્રમુખને ચૂંટવામાં આવે છે. મુદ્દાઓ ઘણા બધા છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે સ્થાનિક મુદ્દાઓનું નિરાકરણ શું આવી શકે છે કે નહીં. બ્રેક બાદ ચર્ચા કરીશું. વધુ એક વિરામ. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો મતનું મહાભારત. જસદણ નગરપાલિકામાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ નગરપાલિકાની શું સ્થિતિ છે અને આવનારું પરિણામ કોના તરફી આવી શકે છે. બંને પક્ષ જીતનો વિશ્વાસ લગાડી રહ્યા છે, જીતનો વિશ્વાસ દેખાડી રહ્યા છે, પરંતુ સ્થિતિ અને પરિણામ આવ્યા બાદ જ ખ્યાલ આવશે કે આવનારી નગરપાલિકા કોની બનશે અથવા તો પ્રમુખ કોના ચૂંટાશે. જે મુદ્દાઓ અત્યાર સુધી ચર્ચાના મતનું મહાભારતમાં એ પાણીના મુદ્દાઓ હતા, રોડ રસ્તાના મુદ્દાઓ હતા, સ્થાનિક લોકોને અસર કરતા મુદ્દાઓ અથવા તો તકલીફો આપના મનમાં કોઈ? હજી રિસન્ટલી ગયા બુધવારે મારી શેરીની અંદર આખી શેરી કોદાળી છે અને હમણાં 10 મિનિટ પહેલાં મેં ઓવરસીયલને ફોન કરીને કીધું કે મેટલિંગ કરાવો, દરરોજ 2 જણા પડી જાય. તો મેં ઓવરસીયલે મને એવો જવાબ આપ્યો કે રોડનું કામ ચાલુ હોય એટલે 10-12 દિવસ થાય, એમાં ફોન ન કરવાનો હોય. અને તમે અમારી શેરીમાં ખાલી લાઈવ ટેલિકાસ્ટ વિડીયો શૂટિંગ કરો, ગટરની શું હાલત છે ને ખાડા કઈ રીતે ભરેલા છે પાણીના એ ખાલી જુઓ. આપની શેરીનું શું નામ છે? સાંકડી શેરી વોરાવાડ. સાંકડી શેરી વોરાવાડ. અને એની અંદર શહેર ભાજપ યુવા મંત્રી ઈ જ શેરીમાં રહે છે, એની જ શેરી છે આ. જે સાંકડી શેરી વોરાવાડનો જે સવાલ છે, હવે ખાલી એમાં શું થયું અથવા તો શું પ્રોસેસ છે નથી જાણવી લોકોને. મારો એક સવાલ સાંભળી લો, જે ભાઈએ ફરિયાદ કરી છે એનો ઉકેલ કેટલા દિવસમાં લાવી શકશો? એનો ઉકેલ એવો છે કે 140 રોડ એકી સાથે ખોદાતા હોય એટલે એકવાર ખોદાય પછી મેટલિંગ ચાલુ થાય છે, એટલે 10 કે 15 દિવસ એટલું બધું નથી થતું, 2-3 દિવસમાં સતત કામ ચાલુ છે દિવસ ને રાત. અમારા કલેક્ટર સાહેબ, બેન ખાલી એકલો સવાલનો જવાબ આપો, કેટલા દિવસ લાગશે એ ભાઈની તકલીફ દૂર થતા? 4-5 દિવસ. હજુ પણ 4-5 દિવસ, કારણ કે એકી સાથે સાંકડી શેરી છે જ્યાં ખોદાણ એક જ કોન્ટ્રાક્ટરને કામ આપ્યું હોય તો ખોદાણ કરે પછી એકી સાથે મેટરિંગ ના કરતા હોય છે. બંને પક્ષો એ ભેગા થઈને અમારા યુવાનો માટે ક્યાંય મેદાન ની સવલત ક્યાંય બેમાંથી એક પક્ષો એ કરી નથી. એટલે જો આ ભાજપ વાળા એ નથી કરી, હું જિંદગી મારી કાઢી નાખી મેં આની અંદર. એટલે આ બધા ખોટા, આ બધા ખોટા. કઈક રસ્તો કરાવો એનો યુવાઓ માટે. ક્યાંય મેદાન જેવી ચીજ નથી, મેદાન મળતું હોય ત્યાં એ લોકો છે ને. તમારી સામે મારો સવાલ સાંભળી લો બેન, કેમ કે ઘણીવાર સવાલનો જવાબ મારી જે જોતો મળતો નથી. મારો એક સવાલ સાંભળી લો, ભાજપે હમણાં જ વાયદો કર્યો છે કે ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવશે. તમારી સમક્ષ એક સ્પોર્ટ્સમેન છે જસદણના, તો મને ખાલી એટલું કહો કે આવતી નગરપાલિકા જો ભાજપની આવે છે તો કેટલા સમયની અંદર ક્રિકેટ ગ્રાઉન્ડ યુવાઓને પૂરું પાડશે? આવશે, આવે છે, નહીં આવે, આવે છે, ભાજપની જ આવશે અને મેદાન બનાવવાનું છે. અમારા ડોક્ટર સાહેબે વચન આપ્યું છે, બનાવી આપશે. સમયનો અભાવ છે. જસદણ નગરપાલિકામાં આપણે સાંભળ્યું કે ભાજપ કહી રહી છે કાર્ય થયા છે, કોંગ્રેસનું કહેવું છે ભ્રષ્ટાચાર થયો છે. ચૂંટણી ખૂબ નજીક છે ત્યારે હવે પરિણામ જ જાહેર કરશે કે ભાજપે કરેલા કાર્યોને જનતા સાથ આપે છે કે વિધાનસભામાં જે કોંગ્રેસને સાથ મળ્યો વિધાનસભામાં તે સાથ નગરપાલિકામાં પણ મળે છે. તો મતનું મહાભારતમાં ત્યારે બસ આટલું છે. નમસ્કાર.